हेलो विद्यार्थी मित्रों, इन दिस लेक्चर वी विल डिस्कस अबाउट वेलोसिटी ऑफ ट्रांसवर्स वेव ऑन अ स्ट्रिंग। एन आइडियल स्ट्रिंग कैन बी डिफाइंड एज इनफाइनेटली थिन परफेक्टली फ्लेक्सिबल कॉर्ड हुज लेंथ इज वेरी स्मॉल एज कंपेयर टू इट्स डायमीटर। व्हेन सच अ स्ट्रिंग स्ट्रेच बिटवीन टू पॉइंट एंड प्लग्ड इन अ डायरेक्शन परपेंडिकुलर टू इट्स लेंथ, ट्रांसवर्स वेव आर सेट अप इन द स्ट्रिंग विच ट्रावेल अलोंग अ स्ट्रिंग। शू बात करवामां आवेली छे तो के आपणे आ जग्या ऊपर आइडियल स्ट्रिंगनी वात करवामां आवेली छे। आइडियल स्ट्रिंग केवी होय तो के कोई स्ट्रिंगनी लेंथ એના ડાયામીટરની સાપેક્ષે, એ સ્ટ્રિંગનો જે ડાયામીટર, ડાયામીટર ગુજરાતીમાં વ્યાસ કહેવાય, એ ડાયામીટરની સાપેક્ષે એની લેન્થ રહી બહુ જ મોટી હોય, એ લેન્થ વેરી વેરી ગ્રેટર ધેન ડાયામીટર હોય અને આ પરફેક્ટલી ફ્લેક્સિબલ હોય એવા પ્રકારની સ્ટ્રિંગને આપણે શું કહેવામાં આવેલું છે, આઈડિયલ સ્ટ્રિંગ કહેવામાં આવેલું છે। તો આ જગ્યા ઉપર જે સ્ટ્રિંગ લેવામાં આવશે એ આઈડિયલ સ્ટ્રિંગ કહી છે, આઈડિયલ સ્ટ્રિંગની જ વાત કરવામાં આવશે। તો કે એ આઈડિયલ સ્ટ્રિંગના બંને એન્ડને કોઈ ફિક્સ્ડ કરી દો, એટલે કે કોઈ પોઈન્ટ ઉપર બાંધી દો તો થશે શું? તો કે હવે આ પછી સ્ટ્રિંગ દ્વારા આપણે ટ્રાન્સવર્સ વેવ પ્રોડ્યુસ કરવું હોય તો શું કરવામાં આવશે? તો કે વચ્ચેના કોઈ એક પોઈન્ટ ઉપર પકડી નાખવાનું અને પકડીને ઉપરની તરફ જે એની લેન્થ છે એ લેન્થને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં ઉપર અથવા નીચે લઈ જવામાં આવે તો સ્ટ્રિંગ વાઇબ્રેટ થશે અને વાઇબ્રેટ થવાના લીધે ટ્રાન્સવર્સ વેવ પ્રોડ્યુસ થશે। ટ્રાન્સવર્સ વેવ કેમ મેં કીધેલું છે? તો કે આ જગ્યા ઉપર સ્ટ્રિંગ દ્વારા જે વેવ પ્રોડ્યુસ થશે એ વેવ ની પ્રપોગેશન ડાયરેક્શન અને વાઇબ્રેશન ડાયરેક્શન બંને એકબીજાને પરપેન્ડિક્યુલર હશે। હવે આગળ શું વાત કરવામાં આવેલી છે? કન્સિડર અ સ્ટ્રિંગ પી ક્યુ ઇઝ સ્ટ્રેચ અંડર અ ટેન્શન ટી, એ બી ઇઝ સ્મોલ પીસીસ ઓફ ધ સ્ટ્રિંગ વિથ લેન્થ ડી એક્સ, ધીસ પોર્શન કેન બી કન્સિડર્ડ એઝ એન આર્ક ઓફ સર્કલ વિથ ઓ એઝ ધ સેન્ટર ઓફ કર્વેચર, ધ ટેન્શન એટ પોઈન્ટ એ એન્ડ બી કેન બી રિઝોલ્વ ઇન ટુ પેરેલલ એન્ડ પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ એઝ શો ઇન ધ ફિગર 1.3। શું વાત કરવામાં આવેલી છે? તો કે આ જગ્યા ઉપર સ્ટ્રિંગ કન્સિડર કરું છું, બરાબર। હવે પી ક્યુ કોઈ એક સ્ટ્રિંગ છે, એ સ્ટ્રિંગને હું ઉપરની તરફ ખેંચું છું તો એમાં સ્ટ્રિંગની સાથે વાઇબ્રેશન જનરેટ થાય છે અને તેની સાથે ને સાથે એક વેવ જનરેટ થાય છે। તો કે એ વેવ જે જનરેટ થાય છે એ વેવ કેવી રીતના થાય છે એની વાત કરવામાં આવેલી છે। તો કે આ વેવ કોઈ ફોર્સના લીધે થાય છે, એ ફોર્સ કેવું છે, ટેન્શન ફોર્સ છે। જેમ કે હું આ સ્ટ્રિંગને ઉપરની તરફ ખેંચીશ તો થશે શું? તો કે પોતાની મૂળ સ્થિતિ એટલે કે આ સીધી રેખામાં થવા માટે શું કરશે? તો કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ ઉપર ટેન્શન ક્રિએટ થાય છે, ટેન્શન એટલે કે તણાવ બળ, ટેન્શન ફોર્સ ક્રિએટ થાય છે। અને આ બંનેની વેલ્યુ કેવી હોય છે? તો કે ઇક્વલ ડાયરેક્શનમાં ઇક્વલ વેલ્યુ હોય છે અને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે। હવે આને હું પાછળની તરફ ખેંચું અને આ ટેન્શન ફોર્સને પણ પાછળની તરફ ખેંચું તો આ કોઈ એક પોઈન્ટ ઉપર મળે છે અને આ બંને પોઈન્ટને શું કહી દીધેલું છે, એ બી, જે વેવનો કોઈ એક સર્ક્યુલર આર્ક હોય એવી રીતના દર્શાવી શકાય। હવે આ પોઈન્ટમાંથી એક સીધી રેખા દોરું છું અને એ સીધી રેખાની મદદથી હું શું કરીશ? તો કે આ જગ્યા ઉપર બે ટેન્શન ફોર્સ છે, બંને ટેન્સર ફોર્સને રિઝોલ્યુએશન કરીશ એટલે કે બે ભાગમાં વિભાજિત કરી દઈશ, એક કોસ થીટા અને એક સાઇન થીટાવાળી ટર્મમાં। તો
विभाजित करवा माटे हूँ जो आने एक अक्ष लेते हो तो आने परपेन्डिक्युलर एक मारे वाई एक्स लेवी जोई छे बराबर। हवे आ जे वेव जनरेट थई छे ए वेवनो आवी रीतना ऊपरनो भाग छे, आ ऊपरनो भाग छे, आ ऊपरनो भाग छे, तो आ ઉપરના ભાગમાંથી આ એનું સેન્ટર હશે, તો એક સમય ઉપર હોય તો બીજા સમયે શું હશે, નીચે હશે, તો આ એનું શું થયું, સેન્ટર થયું। તો એવી જ રીતના હું આ જગ્યા ઉપર એનું સેન્ટર લઉં છું વેવનું, એને હું ઓ નામ આપી દઉં છું। આ આપણે એક સર્ક્યુલર આર્ક છે, તેથી આ જગ્યા ઉપરથી હું એક રેડિયસ આર દોરું, એવી જ રીતના આ જગ્યા ઉપર પણ હું રેડિયસ આર દોરું, તો એ રેડિયસ અને આ જે લાઈન છે એ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર હશે, કેવી હશે, પરપેન્ડિક્યુલર, એકબીજા સાથે 90° ખૂણો બનાવતી હશે। જો હું આને થીટા બાય ટુ એંગલ કહેતો હોય તો આ પણ કેટલું હશે, થીટા બાય ટુ એંગલ હશે। હવે હું શું કરું છું, તો કે આ એંગલ માપવાનો પ્રયાસ કરું છું, કારણ કે આ આપણો ટેન્શન ફોર્સ છે, આ આપણો ટેન્શન ફોર્સ છે, બંને ટેન્શન ફોર્સને મારે રિઝોલ્વ કરવાનું છે। તો રિઝોલ્વ કરવા માટે હું શું કરીશ, સૌ પ્રથમ તો કે આ એંગલ મારે ડિફાઇન કરવાનો રહેશે। આ એંગલ ડિફાઇન કરવો હોય તો કેવી રીતે ડિફાઇન કરી શકાય, તો સૌ પ્રથમ હું શું કરું છું, તો કે આ બી પોઈન્ટ ઉપર આ રેખાને સમાંતર બીજી એક રેખા દોર, એવી જ રીતના આ જેમ પરપેન્ડિક્યુલર છે એવી જ રીતના આ પણ પરપેન્ડિક્યુલર દોરું છું। તો કે જો આ જગ્યા ઉપર એન બને છે, આ બંને એકબીજાને પેરેલલ લાઈન છે, તેથી આ એંગલ થીટા બાય ટુ બનતો હોય તો આ પણ થીટા બાય ટુ બને। આખો એંગલ કેટલો બને છે, 90, આ થીટા બાય ટુ છે તો આ કેટલો બનશે, 90 - થીટા બાય 2। એવી જ રીતના આ આખે આખો એંગલ કેટલો છે, તો કે 90, આટલો ભાગ કેટલો બને છે, 90 - થીટા બાય 2, તો આ એંગલ કેટલો બને, થીટા બાય ટુ બને। જો આ એંગલ થીટા બાય ટુ બને તો આ એંગલ પણ થીટા બાય ટુ બને, કેમ, તો કે આ બંને પેરેલલ લાઇન છે અને પેરેલલ લાઇનમાંથી કોઈ એક લાઇન મેં પસાર કરેલી છે, તેથી આ એંગલ થીટા બાય ટુ બનતો હોય તો આ એંગલ પણ થીટા બાય ટુ બને। સિમ્પલ આ એંગલ થીટા બાય ટુ કેવી રીતના આવ્યો, નો ખબર પડતી હોય તો ડાયરેક્ટ યાદ રાખી લ્યો, આ એંગલ થીટા બાય ટુ છે, તેથી આ એંગલ શું કહી દઈશું, આપણે થીટા બાય ટુ કહી દઈશું। તો હવે હું શું કરું છું, તો કે ટેન્શન ફોર્સ છે એને રિઝોલ્વ કરું છું, તો કે આ ટેન્શન ફોર્સ ટે છે, એવી જ રીતના આ ટેન્શન ફોર્સ ટે છે, આ એક્સ અક્ષ કહી દઉં ને આને હું વાય અક્ષ એક્સિસ કહી દઉં, તો એની સાથે એક્સ એક્સિસ સાથે બનાવતો ખૂણો કેટલો છે, થીટા બાય ટુ, તો આ સાઈડ આ ટી ટેન્શન ફોર્સનું રિઝોલ્યુશન કરવામાં આવે તો આ કયો કમ્પોનન્ટ બને, ટી કોસ, એંગલ કેટલો છે, થીટા બાય ટુ। એવી જ રીતના આ બીજો એંગલ, બીજો કમ્પોનન્ટ શું બનશે, એક કોસ થીટા હોય તો બીજો સાઈન થીટા બાય ટુ। એવી જ રીતના આ સાઈડ આ ટેન્શન ફોર્સ છે, આ એંગલ થીટા બાય ટુ હોય તો આ શું બનશે, ટી કોસ થીટા બાય ટુ, એવી જ રીતના આ ટી સાઇન થીટા બાય ટુ। તો આ જગ્યા ઉપર જોઈ શકાય છે કે જે ટેન્શન ફોર્સના કોસ થીટાવાળા કમ્પોનન્ટ છે એને આ જગ્યા ઉપર આપણે પેરેલલ કમ્પોનન્ટ કહેવામાં આવેલું છે, અને સાઇન થીટાવાળો કમ્પોનન્ટ છે, સાઇન થીટા બાય ટુ વાળો કમ્પોનન્ટ, એને આપણે આ જગ્યા ઉપર પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ કહેવામાં આવેલું છે। તો કે જે પેરેલલ કમ્પોનન્ટ છે એ એકબીજાની અપોઝિટ ડાયરેક્શન છે, અને બંનેની વેલ્યુ પણ કેવી હોય છે, ઇક્વલ હોય છે, તેથી બંને કમ્પોનન્ટ ઇક્વલ એન્ડ અપોઝિટ ડાયરેક્શનમાં હોવાથી આ ટી કોસ થીટા કમ્પોનન્ટ એકબીજાને શું કરશે, કેન્સલ કરશે, જ્યારે સાઇન થીટા કમ્પોનન્ટ શું કરશે, એકબીજામાં એડ થઈ જશે, ટી સાઇન થીટા પ્લસ ટી સાઇન થીટા બાય ટુ પ્લસ ટી સાઇન થીટા બાય ટુ। તો બસ જો જોઈએ આ જગ્યા ઉપર આપને ફિગરમાં એ જ વસ્તુ કહેવામાં આવેલી છે, જે વસ્તુ મેં દર્શાવેલી છે એ જ વસ્તુ છે, જે આ એ બી આર્ક છે એ એ બી આર્કના સ્ટ્રિંગની લેન્થ લઈ લીધેલી છે ડી એક્સ, અને એનું માસ લઈ લીધેલું છે ડી એમ, બરાબર। તો હવે આગળ શું વાત કરવામાં આવેલી છે એની વાત કરી, તો પેરેલલ કમ્પોનન્ટ ટી કોસ થીટા આર ઇક્વલ એન્ડ અપોઝિટ એન્ડ હેન્સ કેન્સલ ઇચ અધર, આ પેરેલલ કમ્પોનન્ટ ટી કોસ થીટા એ બંને ઇક્વલ એન્ડ અપોઝિટ ડાયરેક્શનમાં હોવાથી આ બંને કમ્પોનન્ટ એકબીજાને કેન્સલ કરી નાખશે, અને પેરેલલ કમ્પોનન્ટ કેવો થઈ જશે, ઝીરો થઈ જશે।
The two perpendicular components are in the same direction, therefore the total tension. तो के आज आप परपेन्डिकुलर कम्पोनट है, एक कम्पोनट टी साइन थीटा बाय टू, बीजो कम्पोनट टी साइन थीटा बाय टू, बने एक ज डायरेक्शन में होवा टोटल टेन्शन फोर्स आ बने सरवाड़ा जटलो हे. तो टोटल टेन्शन फोर्स इज इक्वल टू शू थी गयु है, टी साइन थीटा बाय टू प्लस टी साइन थीटा बाय टू. तो एक वक्त टी साइन थीटा बाय टू प्लस बीजी वक्त टी साइन थीटा बाय टू बराबर शूँ लखी सकूँ, टू टी साइन थीटा बाय टू लखी सकूँ. हवे लास्ट में आप शू जोयू, टू टी साइन थीटा बाय टू इक्वेशन जोयू तू. तो आ जगह पर जो जो शू कही दीधेलू है, हियर थीटा इज कंसिडरेबल ए स्मोल एंगल, देयरफॉर साइन थीटा इज इक्वल टू थीटा. के जो हूँ थीटा एंगल बहुज नानो होय तो मेथेमेटिकल रूल्स प्रमाणे साइन थीटा ने हूँ शू लखी सकूँ, थीटा लखी सकूँ. तो एवज रीतना साइन थीटा बाय टू बहुज नानो एंगल होवा थी साइन थीटा बाय टू ने हूँ शूँ लखी सकूँ, खाली थीटा बाय टू लखी सकूँ. तो ध टेन्शन इज इक्वल टू टू टी और साइन थीटा बाय टू ने हूँ शूँ कर नाखू छू, थीटा बाय टू कर नाखू छू, टू टू कैंसल, तो शूँ मैं टी इंटू थीटा. हवे आग शूँ कही दीधेलू है, धीस टेन्शन बेलेंस द सेंट्रीपेटल फोर्स. If m is the mass per unit length of the wire, then mass of the wire piece AB is mdx. જો જો આ સરસ વાત કરવામાં આવેલી છે આ જગ્યા ઉપર. શું કહી દીધેલું છે? તો કે જે આ જગ્યા ઉપર જોવામાં આવતું હતું, આ બંને એન્ડ ઉપર, આ એન્ડ ઉપર ટેન્શન ફોર્સ અને આ એન્ડ ઉપર ટેન્શન ફોર્સ લાગતું હતું. તો આવી રીતનું કોઈ વેવ હોય તો આ પોઈન્ટ ઉપર આ ડાયરેક્શનમાં વેવ લાગશે, ફોર્સ લાગશે, ટેન્શન ફોર્સ, અને આ ડાયરેક્શનમાં ટેન્શન ફોર્સ લાગશે. અને બીજા સમયે શું થઈ જશે? તો કે આ ઉપરનો ભાગ રહ્યો એ નીચે આવી જશે. તો હવે આ જે વચ્ચેનું જે સેન્ટર છે એ સેન્ટરની તરફ આ સ્ટ્રિંગવાળો ભાગને શું કરશે? પોતાની તરફ ખેંચશે. તેથી આ સેન્ટર પોઈન્ટ ઉપર એક સેન્ટ્રીપેટલ ફોર્સ એટલે કે કેન્દ્રગામી બળ લાગશે. આ કેન્દ્રગામી બળ રહ્યું એ ટેન્શન ફોર્સને શું કરશે? બેલેન્સ કરશે, સમાન કરશે, બરાબર. તો આ જગ્યા ઉપર જે ટોટલ ટેન્શન ફોર્સ કેટલો મેળવ્યો છે? ટી થીટા. એ ટી થીટાની વેલ્યુ કેને બરાબર હોવી જોઈએ? તો કે આ બંને આર્ક છે, એ આર્કની લેન્થ કેટલી લઈ લેવામાં આવેલી હતી? આર્કની લેન્થને આપણે કેટલી લીધેલી હતી? ડીએમ, સોરી, લેન્થને આપણે ડીએક્સ લઈ લીધેલી હતી. આર્કની લેન્થને કેટલી લીધેલી? ડીએક્સ. અને માસ કેટલું કીધેલું હતું? ડીએ. તો માસ પર યુનિટ લેન્થ માપતો હોય તો કે માસ પર યુનિટ લેન્થની આપણે ખબર છે, જો આ જગ્યા ઉપર હું લખું છું માસ પર યુનિટ લેન્થ, તો કે માસ પર યુનિટ લેન્થ એમ બરાબર, તો કે યુનિટ લેન્થ કેટલું લઉં છું? ડીએક્સ. કે એમ આ છેદમાં શું લખીશ? ડીએક્સ. અને માસ કેટલું છે? તો કે ડીએમ જેટલું. તો આ ડીએમ બાય ડીએસને, આ ડીએક્સને આપણે શું કહેવામાં આવશે? માસ પર યુનિટ લેન્થ કહેવામાં આવશે, બરાબર. સ્મોલ એમ બરાબર, સ્મોલ એમ શું દર્શાવે છે? માસ પર યુનિટ લેન્થ ઇઝ ઇક્વલ ટુ ડીએમ બાય ડીએક્સ. ડીએક્સ જેટલા ભાગમાં રહેલો માસ એટલે માસ પર યુનિટ લેન્થ સ્મોલ એમ. તો કે આપણે ટોટલ ટેન્શન ફોર્સ કેટલું હતું? તો કે ટી થીટા હતું, બરાબર. સોરી, પહેલાં આપણે આ જગ્યા ઉપર એ આર્કની માસની વેલ્યુ એટલે કે ડીએમની વેલ્યુ મેળવી લઈએ, તો ડીએમ બરાબર શું થઈ જશે? એમ ઇન્ટુ ડીએક્સ થઈ જશે. તો ટી થીટા બરાબર શું લખી શકું? તો કે આપણે ખબર છે ટેન્શન ફોર્સ જેટલો લાગે છે એટલો જ શું લાગે છે? તો કે સેન્ટ્રીપેટલ ફોર્સ. સેન્ટ્રીપેટલ ફોર્સ એટલે તો કે એમ વી સ્ક્વેર અપોન આર. એમ એટલે તો કે આ જગ્યા ઉપર આર્કનું માસ, આર્કનું માસ એટલે ડીએમ વી સ્ક્વેર અપોન આર્કની રેડિયસ આર. તો કે ડીએમ બરાબર શું લખી શકાય? તો કે ડીએમ બરાબર આપણે શું લખી શકાય? ટી થીટા બરાબર ડીએમ બરાબર આપણે એમ ઇન્ટુ ડીએક્સ લખી શકાય, ઇન્ટુ વી સ્ક્વેર અપોન આર લખી શકાય. તો જોજો, મેં આ જગ્યા ઉપર એ જ વાત કરવામાં આવેલી છે, જે સેન્ટ્રીપેટલ ફોર્સ છે, સેન્ટ્રીપેટલ ફોર્સ ડાયરેક્ટ લખી નાખ્યું છે એમ ડીએક્સ વી સ્ક્વેર અપોન આર.
મેં આ જગ્યા ઉપર જે તાર્યું છે એ જ એમ ડી એક્સ વી સ્ક્વેર અપોન આર. બટ સેન્ટ્રીપેટલ ફોર્સ ઇઝ બેલેન્સ બાય ધ ટેન્શન, સો એમ ડી એક્સ વી સ્ક્વેર અપોન કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ ટી થીટા. હિયર થીટા ઇઝ ઇક્વલ ટુ ડી એક્સ બાય આર. જોવો જોઈએ આ સરસ વાત કરવામાં આવેલી છે. વળી પાછી આ જગ્યા ઉપર જે એંગલ થીટા લેવામાં આવેલો છે એ તમને ખબર છે ગુજરાતીમાં તમે કહેતા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો આ જગ્યા ઉપર આખે આખો ખૂણો કેટલો છે? આ અડધો ખૂણો થીટા બાય ટુ, થીટા બાય ટુ છે. આખે આખો એંગલ કેટલો બનશે? તો કે થીટા બનશે. આટલો આખે આખો એંગલ થીટા બનશે. તો કે ખૂણો બરાબર ચાપ કેટલી છે? તો કે એ બી જેટલી. એની લેન્થને આપણે શું કહેવામાં આવે છે? ડીએક્સ. થીટા ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ છેદમાં ત્રિજ્યા એટલે આર. તો કે આ જગ્યા ઉપર થીટા બરાબર શું મૂકી શકું? ડીએક્સ અપોન આર મૂકી શકું. તો આ જગ્યા ઉપર હું એ જ વાત કરું છું, થીટા બરાબર ડીએક્સ અપોન આર મૂકું છું. તો કે એમ ડીએક્સ અપોન આર ઇન્ટુ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી ડીએક્સ અપોન આર. આર આર કેન્સલ થયું તો શું બની જશે? આર આર કેન્સલ થયું, ડીએક્સ ડીએક્સ કેન્સલ થયું, તો આ જગ્યા ઉપર કેપિટલ ટી આવશે. આ જગ્યા પછી આવે કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એમ વી સ્ક્વેર. વી સ્ક્વેરને કરતાં બનાવતો ટી બાય એમ બને, તો વી ઇઝ ઇક્વલ ટુ શું બની જાય છે? અંડર રૂટ ટી બાય સ્મોલ એમ બની જાય છે. ટી શું દર્શાવે છે? ટેન્શન ફોર્સ દર્શાવે છે. સ્મોલ એમ શું દર્શાવે છે? માસ પર યુનિટ લેન્થ દર્શાવે છે. જ્યારે વી શું દર્શાવે છે? તો કે વેલોસિટી ઓફ ટ્રાન્સવર્સ વેવ ઓન અ સ્ટ્રીમ. બરાબર. તો કે વેલોસિટીની વેલ્યુ કેના ઉપર આધાર રાખે છે? ધેર ફોર વેલોસિટી ઓફ ટ્રાન્સવર્સ વેવ ઇન અ સ્ટ્રીમ ઇઝ, ફર્સ્ટ વન ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ અંડર રૂટ ટી એન્ડ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ અંડર રૂટ એમ. એટલે કે વેલોસિટીની વેલ્યુ એ ટેન અંડર રૂટ ટીના સમપ્રમાણમાં અને અંડર રૂટ એમના વ્યસ્ત પ્રમાણ ઉપર આધાર રાખે છે. લેટ પી બી ધ નંબર. હવે શું વાત કરવામાં આવેલી છે એની વાત કરી, તો કે આપણે જે ટ્રાન્સવર્સ વેવ ઉત્પન્ન થાય છે, પ્રોડ્યુસ થાય છે, એની વેલોસિટીની વાત કરેલી હતી. હવે હું કેની વાત કરું છું? તો કે ટ્રાન્સવર્સ વેવ જે ઉત્પન્ન થાય છે એની ફ્રિકવન્સીની વાત કરું છું. બરાબર. તો ફ્રિકવન્સીને આપણે આ જગ્યા ઉપર સ્મોલ એન વડે દર્શાવવામાં આવશે. તો શું વાત કરેલી છે? ફ્રિકવન્સીને ફાઇન્ડ આઉટ કરવા માટે લેટ પી બી ધ નંબર ઓફ લૂપ ઇન અ વાયર ઓફ લેન્થ એલ, સો ધ લેન્થ ઓફ વન લૂપ ઇઝ ઇક્વલ ટુ વન અપોન પી, સોરી વનની જગ્યા ઉપર અહીંયા એલ અપોન પી થઈ જશે. શું થઈ જશે? એલ અપોન પી. કેવી રીતના? ઈ આ જગ્યા ઉપર દર્શાવ. અને બીજું શું કહી દીધેલું છે? ઇન અ ટ્રાન્સવર્સ વેવ લેન્થ ઓફ વન લૂપ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ટુ. જો શું કહી દીધેલું છે એની વાત કરીએ આ જગ્યા ઉપર. તો કે કોઈ એક સ્ટ્રિંગ લઉં છું, એ સ્ટ્રિંગની લેન્થને હું એલ લઈ લઉં છું અને એના દ્વારા આવી રીતના કોઈ વેવ ઉત્પન્ન થાય છે. આ વેવ ઉત્પન્ન થાય છે. આ આને આપણે શું કહેવામાં આવશે? વન લૂપ કહેવામાં આવશે. શું કહેવામાં આવે છે? વન લૂપ. નંબર ઓફ લૂપ કેટલા કહી દીધેલા છે? તો કે નંબર ઓફ લૂપ, તો કે પી. લેન્થ કેટલી હોય છે? તો કે લેન્થ ઓફ સ્ટ્રિંગ, સ્ટ્રિંગની લેન્થ મેં એલ લઈ લીધેલી છે ત્યારે જે લૂપ પ્રોડ્યુસ થાય છે એની સંખ્યા કેટલી છે? તો કે પી જેટલી છે. તો કે પી લૂપે કેટલી લેન્થ હોય છે? એલ. તો કે એક લૂપે કેટલી લેન્થ હોય? એટલે કે લેન્થ ઓફ, આ વનની વાત કરી હતી ને, લેન્થ ઓફ વન લૂપ, એક લૂપની લેન્થ કેટલી હોય? તો કે એલ બાય પી. આ બંનેનો ગુણાકાર છેદમાં પી, એટલે કે એલ બાય પી. તો આપણે લેન્થ ઓફ વન લૂપ કેટલું મેળવ્યું છે? લેમડા બાય ટુ. હવે આપને ખબર છે એક વેવ કમ્પ્લીટ કરે ને ત્યારે કોઈ પણ વેવની લેન્થ કેટલી હોય? તો કે એના વેવ લેન્થ લેમડા જેટલી હોય. વેવ કમ્પ્લીટ કરે ત્યારની વાત કરું છું. તો કે વન લૂપ માટે આખું લેમડા હોય તો અડધું લેમડા બાય ટુ. તો એમ પણ કહી શકું લેન્થ ઓફ વન લૂપ, લેન્થ ઓફ વન લૂપ કેટલું થાય? તો કે લેમડા બાય ટુ થાય. તો કે આ જગ્યા ઉપર
लेंथ ऑफ वन लूप इज इक्वल टू एल बाय पी और लेंथ ऑफ वन लूप इज इक्वल टू लेमड़ा बाय टू बने ने कम्पेरिजन करूँ तो लेमड़ा इज इक्वल टू शू थी जैसे टू एल बाय पी थी जैसे तो आपने लेंथ वेव लेंथ नी वेल्यू मिली के टू एल बाय पी मिली। हवे हूँ शू करूँ छू आ जगह पर तो के जे फ्रीक्वंसी माटेनु सूत्र है फ्रीक्वंसी ने सामान्य रीतना स्मोल एफ वडे दर्शावामां आवे પણ આ જગ્યા ઉપર હું ફ્રીક્વન્સીને એન વડે દર્શાવું છું એન બરાબર વી બાય લેમડા બરાબર તો કે એન બરાબર વેલોસિટી વી વીની વેલ્યુ અત્યારે સાઈડવી શું હતી તો કે અંડર રૂટ ટી બાય એમ લેમડાની વેલ્યુ પણ અત્યારે સાઈડવી છે શું હતી ટુ એલ બાય પી તો આ જગ્યા ઉપર મૂકી લેમડા બરાબર ટુ એલ બાય પી તો જોજો છેદનો છેદ ત્યાં જઈશે અંશમાં તો શું બની જશે પીના છેદમાં ટુ એલ અંડર રૂટ ટી બાય એન આ આપને ફ્રીક્વન્સી મળી કેની તો કે જ્યારે કોઈ સ્ટ્રિંગની લેન્થ એલ હોય અને એના દ્વારા ઉત્પન્ન થતા લૂપની સંખ્યા કેટલી હોય પી હોય તો ત્યારે આપને ફ્રીક્વન્સી મળે છે એન ઇઝ ઇક્વલ ટુ પી અપોન ટુ એલ અંડર રૂટ ટી બાય લેટ પી ઇઝ ઇક્વલ ટુ વન હોય એક લૂપ માટે વાત કરતો હોય તો એક લૂપ માટે ફ્રીક્વન્સી કેટલી હશે તો કે એન ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ એલ અંડર ટી બાય એન આપને શું મેળવ્યું ફ્રીક્વન્સી ઓફ વન લૂપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તો ખાસ કરીને ધ્યાન રાખજો આ જગ્યા ઉપર તો આપને એન ઇઝ ઇક્વલ ટુ શું મેળવ્યું એટલે કે એક લૂપની ફ્રીક્વન્સી એન ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ એલ અંડર ટી બાય એમ એલ શું દર્શાવે છે લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ અંડર ટી શું દર્શાવે છે તો કે ટેન્શન ફોર્સ ઓન અ સ્ટ્રિંગ સ્મોલ એમ શું દર્શાવે છે ખાસ કરીને ધ્યાન રાખજો સ્મોલ એમ આપણને માસ નથી દર્શાવતું સ્ટ્રિંગનું સ્મોલ એમ આપને શું દર્શાવે છે માસ પર યુનિટ લેન્થ દર્શાવે છે માસ પર યુનિટ લેન્થ